રીતે હાવર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે બાળકો પહેલી ગાળ બોલતા એના મા બાપ પાસેથી શીખે છે અને એમાં એની માતા પાસેથી શીખે છે. કારણ કે આમ નાના બાળકને મારે ને તો એ વાલથી બોલે, જુઠ્ઠો થઈ ગયો છું, સાલો છે, સાલો ને જુઠ્ઠો ને. તો એકવાર એક 4 વર્ષના બાળક યાર ઘરમાં હતો, એના પપ્પા સાંજે આવ્યા 8 વાગે ઓફિસથી, તો કે જુઠ્ઠો આવ્યો. તો એના ફાધરને આશ્ચર્ય થયું કે આ મને કહે છે જુઠ્ઠો આવ્યો એમ. પછી તપાસથી જ ખબર પડી કે એની માં છે આમ વાલથી, કે એવું કે આમ એ જુઠ્ઠો નાના બાળકને 4 વર્ષના તો શું જુઠ્ઠું બોલું ના બોલું ખબર હોય, પણ આમ વાલથી ગણી કે જુઠ્ઠો થઈ ગયો છું, જુઠ્ઠો થઈ ગયો છું એમ બોલે, એમાંથી એ વર્ડ એને ઘૂસી ગયો. તેને તો વિવેક છે નહીં 4 વર્ષના બાળકને, એને એના બાપને કહી દીધું જુઠ્ઠો આવ્યો. એટલે આ સંસ્કાર તમારે આપવા પડે. તમને ખબર છે કદાચ ભારતને 2 સચિન તેંડુલકર મળવાના હતા પણ એક જ મળ્યા. એનું કારણ બીજા પરિવારમાં સંસ્કારનો અભાવ. હું તમને એની વાત કરું. સચિન તેંડુલકર જ્યારે ત્યાં દાદર જીમખાનામાં નેટ્સમાં પ્રેક્ટિસમાં જતા ત્યારે એમની સાથે એક એમની જ ઉંમરનો એક ક્રિકેટર હતો, એનું નામ અનિલ ગુરવ. એ અનિલ ગુરવ એના પણ કોચ રમાકાંત અચરેકર, જે સચિન તેંડુલકરના પણ કોચ, બંનેના કોચ. એક સચિન તેંડુલકરના એક મિત્ર હતા વિનોદ કામલી, જે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હતા, અને એ બંને જબરદસ્ત જોડી હતા, સચિન તેંડુલકર અને વિનોદ કામલી. રમાકાંત અચરેકર કોચ તરીકે સચિન તેંડુલકરને અને વિનોદ કામલીને કહેતા કે અનિલ ગુરવનો જે સ્ટ્રોક પ્લે છે ને, એવો તમારે શીખવો પડશે, આ એના કોચનું પ્રમાણ. સચિન તેંડુલકર પોતે એવું કહેતા કે અનિલ ગુરવનું જે ફૂટવર્ક હતું, સિલેક્શન ઓફ શોર્ટ્સ હતા, એ જોઈને મને અને કામલીને નેટમાં ઉભા ઉભા આમ સરપ્રાઇઝ આશ્ચર્ય લાગતું હતું કે કેટલું ફાસ્ટ એનું મગજ ચાલે છે અને કેટલું એક્યુરેટ છે. એટલે સચિન કરતા પણ વધારે ગોડ ગિફ્ટેડ ટેલેન્ટેડ બેટ્સમેન. જ્યારે સચિન તેંડુલકર પાસે એસજીનું બેટ નહોતું ને, જે સારામાં સારું બેટ ગણાય, એ વખતે અનિલ ગુરવ એસજીના બેટથી રમતો હતો. સચિન તેંડુલકરે પોતાના જીવનચરિત્રમાં વાત કરી છે કે મને બહુ ઈચ્છા હતી કે એકવાર હું આ બેટથી રમું, પણ હું માંગું કેવી રીતે, કારણ કે એમનો સ્વભાવ પહેલેથી શરમાળ, આજે પણ શરમાળ છે. એટલે સચિન તેંડુલકરે એમના કોચને કીધું, અને બીજા એક હતા કોમેન્ટેટર હતા રમેશ વાંખેડે સ્ટેડિયમ ઉપર, એમને વાત કરી કે તમે અનિલ ગુરવને કહો ને કે એકવાર એનું એસજીનું બેટ મને વાપરવા આપે. એટલે અનિલ ગુરવને ખબર પડી કે સચિનને મારું આ બેટ જોઈએ છે વાપરવા માટે. એટલે અનિલ ગુરવ એને સામેથી આપ્યું, તું વાપર વાંધો નહીં, પણ એક શરત, કે તારે બહુ સારો સ્કોર કરવાનો, નહીં તો બીજી વખત નહીં આપું. એટલે ભાવથી કે એ ઇન્સ્પિરેશન. અને સચિને એ એસજીનું બેટ અનિલ ગુરવનું વાપરીને સેન્ચુરી કરી. આ સિનારિયો હતો એક વખત. અનિલ ગુરવ માટે એવું કહેવાતું હતું કે હી ઇઝ ધ વિવિયન રિચર્ડ્સ ઓફ મુંબઈ. હવે વિવિયન રિચર્ડ્સ તો કેવા મોટા બેટ્સમેન થઈ ગયા વેસ્ટ ઇન્ડિઝના, સર વિવિયન રિચર્ડ્સ કહેવાય છે એને. એની ઉપમા 16 વર્ષની ઉંમરે મળેલી કે આ મુંબઈનો વિવિયન રિચર્ડ્સ છે. એ અનિલ ગુરવ માટે રમાકાંત અચરેકર પોતે, એટલે કે કોચે પોતે કીધું કે તમારા 3માંથી, એટલે અનિલ ગુરવ, સચિન તેંડુલકર અને વિનોદ કામલી, તમારા 3માંથી પહેલો જો કોઈ ઇન્ડિયા માટે રમશે ને તો અનિલ ગુરવ રમશે, પહેલું સિલેક્શન એનું થવાનું છે. પણ સંજોગ પરિસ્થિતિ, જ્યારે પરિવારમાં સંસ્કાર ના હોય કોઈ વ્યક્તિને, ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે. અને જોગાનુજોગ અનિલ ગુરવના મોટા ભાઈનું નામ પણ અજીત, સચિન તેંડુલકરના મોટા ભાઈનું નામ પણ અજીત, પણ એક અજીતે પોતાના નાના ભાઈને વિશ્વ પ્રસિદ્ધ પહોંચાડી દીધો, બીજા અજીતે એના ભાઈને ડૂબાડી દીધો. આ અજીત છે મુંબઈમાં કોઈ અંડરવર્લ્ડ ગેંગમાં શાર્પ શૂટર થઈ ગયો, અને જે કંઈ એની બધી પ્રવૃત્તિઓ ચાલતી હશે, એટલે પોલીસ વારે વારે ઘરે આવે અને ભાગી જાય. એટલે અનિલ ગુરવને અને એના માતાને ઇન્ટરોગેશન માટે પોલીસ સ્ટેશન લઈ જાય, એટલે આ ડિસ્ટર્બ થવા માંડ્યો, એના શેડ્યુલ ડિસ્ટર્બ થવા માંડ્યા. લખે છે કે ઘણી વખત તો અનિલ ગુરવને 2-3 દિવસ સુધી ત્યાં ઇન્ટરોગેશનમાં રાખે, પૂછપરછમાં રાખે. અને આ બધી કળા તો એવી છે ને કે તમે એક દિવસ પ્રેક્ટિસ ના કરો તો તમને ખબર પડી જાય,
કે કંઈક ઓછું છે, અને બે દિવસ પ્રેક્ટિસ ના કરો એટલે ઓડિયન્સને ખબર પડી જાય કે બે દિવસથી આ નેટમાં ગયો નથી લાગતો. આ કક્ષાની કળા એવી છે. એટલે અનિલ ગુરવને ઇન્ટ્રોગેશન માટે લઈ જાય, મેન્ટલી ડિસ્ટર્બ થાય અને દિવસો બગડે, ત્યાં કોચિંગમાં જઈ ના શકે, એમ કરતાં કરતાં દોઢ બે અઢી ત્રણ વર્ષ વીતી ગયા. અનિલ ગુરવની ફોકસ, કોન્સન્ટ્રેશન, રમત પ્રત્યેનું જોડાણ એ છૂટતું ગયું. આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં ઝૂંપડપટ્ટીમાં 200 સ્ક્વેર ફૂટના રૂમમાં એ રહે છે. ક્યાં સચિન તેંડુલકર પહોંચી ગયા અને ક્યાં અનિલ ગુરવ. સચિન તેંડુલકર પોતે વાત કરતા કે અનિલ ગુરવનું જો કરિયર એઝ ઇટ ઇઝ રહ્યું હોત ને તો એ મારા કરતાં ઘણા આગળ નીકળી ગયા હોત. પણ મોટા ભાઈને આ કુસંસ્કાર, પરિવાર એ સંસ્કાર યોગ્ય રીતે એનો સુધાર ન કરી શક્યા. શાર્પ શૂટર થઈ ગયો, દારૂ પીતો થઈ ગયો, એને લઈને એ પરિવારમાં પરિસ્થિતિ થઈ. નહીં તો ભારતને બે સચિન મળવાના હતા. અને કદાચ એવું કહેવું તો કહી શકાય, બે અનિલ મળવાના હતા એમ. હી કુડ હેવ એક્લિપ્સ્ડ સચિન. એટલે પરિવારમાં જો સંસ્કાર નહીં હોય તો પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બોલ્યા બહુ સાચી, સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. જો આ પરિવારને આવ્યો સંપત્તિ અને સંતતિ બે ખોઈ નાખી તો આ પરિવાર માટે ખૂબ જરૂરી છે. ત્રીજી વાત, કંઈક નાની મોટી સમાજ સેવાનો પણ શુભ સંકલ્પ કરજો, તમને આનંદ આવશે. અમેરિકાના એક રિસર્ચ પ્રમાણે તમે અઠવાડિયે 2 કલાક પણ નિસ્વાર્થ ભાવે કોઈ સમાજ સેવા કરો, જે પણ તમને ગમે, કોઈને અનાથ આશ્રમ, કોઈને બાલાશ્રમ, કોઈને કોઈ શિક્ષણની પ્રવૃત્તિ, કોઈને કોઈ મેડિકલ પ્રવૃત્તિ, જે પણ તમને ગમે, પણ ત્યાં અઠવાડિયે 2 કલાક આપજો. ત્યાં તો રિસર્ચમાં એવી ખબર પડી કે તમને કદાચ કોઈ સમાજ સેવાની પ્રવૃત્તિ ના મળે ને તો બાજુમાં કોઈ હોસ્પિટલ હોય ને ત્યાં જઈને કચરો વાળી આવજો 1 કલાક. એના શારીરિક લાભ છે, માનસિક લાભ છે અને આંતરિક લાભ છે. સ્ટ્રેસ, તણાવ ઓછો થાય છે, થાક ઓછો થાય છે, કુવિચારો ઓછા આવે છે, સદવિચાર, સદપ્રવૃત્તિ, સદભાવના એ વધે છે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ છે. હું ખાલી શ્રદ્ધાથી વાત તમને કરું છું એવું નથી, આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ. એટલે હું તમને વિજ્ઞાન અને લોજિકથી પણ વાત કરીશ અને મેન ઓફ સાયન્સની સાથે મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી પણ છું, એટલે શ્રદ્ધા અને વિશ્વાસથી પણ વાત કરીશ. એટલે આઈ પુટ અ કોમ્બિનેશન ઓફ લોજિક, સાયન્સ, ફેઇથ. તો પ્રૂવ થયેલું છે કે તમને સમાજ સેવાથી આનંદ છે.